Thank you.
आनंदमय रामदेव जी बाबा का भागीरथी पांचवा दिवस कथा सत्र ने अपने आनंद लेवा जी रहा है। तमाम आ मंडप में विराजमान बहनों माताओं बड़ियों भाइयों भगवान मित्रों बधाई ने व्यास मुनि जय श्री कृष्ण एवं अत्रे स्टेज पर विराजमान हमारे संगीत शास्त्रियों विद्वान गुरुदेवो एमने पण जय श्री कृष्ण। भगवान ने रामदेव जी बाबा ना एक पछी एक लीला चरित्रों की कथा अपने अहींथी श्रवण करी रह्या छे चर्चा करीए छे। एक कथा में कालनी जी एक कथा थी एक कथा में बपोर पछी की कथा ना सत्र में मैं तमे दादरस बाबा भैरव ने एनी साथे युद्ध करी अने गुफा में पूरी गए छे कैद करी दिया छे। भगवान नु भजन भगवान ना नाम नु कीर्तन अने भगवान नी साथे नु आपणु तादात्म्य केवी रीते थाय गतगंगा ना जे गोठी छे ए गतगंगा मां भळेला तमाम भक्तजनो जेम जेम ए गतगंगा એમાં ભક્તોનો પ્રવાહ વધે અને એ ગતગંગામાં મૂળ તમે એકવાર પ્રવેશિત થઈએ તો કેવી રીતે વર્તવું એના માટે મને તમને રામદેવજી મહારાજે આ રામદેવજીના ચરિત્રની ગાથામાં બહુ જ સુંદર મજાના 24 ફરમાન આપ્યા છે એને 24 ફરમાન ફરમાન શબ્દ જે છે એ ઉર્દુ લેંગ્વેજ ઉર્દુ ભાષા ઉપરથી આવેલો છે પણ એનો અર્થ એવો થાય કે એક પ્રકારનો હુકમ ફરમાન નો હુકમ થઈ ગયે। બહુ સુંદર મજાના મને તમને સૂત્રો આપ્યા છે જેને એ જે તે સમયની વર્તમાન લેંગ્વેજમાં ભાષામાં ફરમાન કહેવાય 24 ફરમાનો મને તમને આપ્યા છે। ઘણીવાર બને છે એવું કે ગતગંગામાં ગોઠી થઈએ પ્રવેશિત તો થઈ જાય પણ પછી એના નીતિ નિયમની ખબર ન હોય આમ છે આમ થા પોતાનું બગાડે ને બીજાને બગાડે એવું ન થાય પોતાની ભજન ભક્તિ એના માર્ગમાં આગળ વધી શકે એના માટે બાબાએ મને તમને આ ફરમાન કર્યું। પહેલું એવું કીધું છે કે પાપથી દૂર રહેવું ધર્મમાં બહુ નીચપણે ધ્યાન આપવું અને જીવ માત્ર ઉપર દયા રાખી અને પૂર્ણ કરુણતાથી અન્નનું દાન કરવું ભૂખ્યા લોકોને ગતગંગાના ગોઠી જે હોય એને આ પહેલું પ્રમાણ એનું પાલન કરવું। બાબાએ જયારે આ જગતમાંથી જવાને માટે સમય નજીક આવતો હતો ને એ વખતે પહેલા બધા જ ભક્તોને સામે બેસાડી અને આ જ્ઞાન દોષથી આ જ્ઞાન ચર્ચા કરી નારાયણદાસ બાપુ આ ગાથાની અંદર ધર્મદાસને આ કથા શ્રવણ કરાવતા કરાવતા વચ્ચે વચ્ચે આ ફરમાનો 24 જે આપ્યા ને આજથી શરૂ કરે છે સમજાવવાનું મારો પણ તમને સમજાવવાનું સરળ કરી અને
સમજાવે છે એવો પ્રયત્ન કરે છે. જીવ માત્ર ઉપર દયા ભાવ રાખે, ધર્મમાં નિજ ધ્યાન રાખ્યું ને એનો અર્થ મારા પ્રમાણે મારા મતે હું એવો કરું છું કે ઘણા કહેતા હોય ને કે અમે ધ્યાન કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ. ધ્યાનની સ્થિતિ તો ગુરુ મહારાજ મને તમને શીખવે એટલે ધીમે ધીમે પરિપક્વ સ્થિતિએ પહોંચે, પણ એથી એ સરળ વાત આમાં મને તમને બાબાએ બતાવી દીધી. મારી સમજણ પ્રમાણે નિજ ધર્મમાં ધ્યાન રાખવું એનો અર્થ હું એવો કરું છું કે ભગવાન જે છે ને તમારા ઈષ્ટદેવ, એની સાથે તમારે પોતાપણાની ભાવના રાખવી. ભગવાન મારા છે, આ ઈષ્ટદેવ એ મારા છે અને મારામાં જ એ સમાયેલા છે, આવો ભાવ રાખવો પોતાપણાનો. એટલે ભગવાને એવો કોલ આપ્યો છે કે હું એના સાંસારિક જવાબદારીઓ વહન હું કરીશ. પોતાપણાનો ભાવ જ્યાં સુધી મન તમને સ્થિર થતો નથી ને ત્યાં સુધી તો કદાચ માં ગંગામાં જે ગંગા સતીમાં કીધું છે કે મનને સ્થિર કરીને આવો ને મેદાનમાં, મન તો કદાચ સ્થિર થઈ જાય પણ પોતાપણાનો ભાવ રાખવો બહુ અઘરો છે. જીવ છે અને આ જીવની ગતિ એવી છે કે સંસારિક વાસનાઓ પરત્વે, વિષયો પરત્વે, ભૌતિક સુખસાયની પરત્વે મને તમને બહુ જ મમત્વ રહે. બહુ એ વિષયો પરત્વે મમત્વ રહે, એમાંથી મનની વૃત્તિઓને ખેંચી લેવી અને એ બધી જ ચિત્તની વૃત્તિને સ્થિર ક્યાં કરવી તો કે આપણા ઈષ્ટના ચરણ, ભગવાનના ચરણ. નિજ ધર્મનું ધ્યાન રાખવું એનો અર્થ હું આ કરું છું. ધન્યવાદ. અને પૂર્ણ કરુણતાથી અન્નનું દાન કરવું ભૂખ્યા લોકો. ગતગંગાના ગોઠી જે હોય એને આ પહેલું પ્રમાણ એનું પાલન કરવું. બાબાએ જયારે આ જગત માંથી જવાને માટે સમય નજીક આવતો હતો ને એ વખતે પેલા બધા જ ભક્તોને સામે બેસાડી અને આ જ્ઞાન ગોષ્ઠી, આ જ્ઞાન ચર્ચા કરી નારાયણદાસ બાપુ આ ગાથાની અંદર ધર્મદાસને આ કથા શ્રવણ કરાવતા કરાવતા વચ્ચે વચ્ચે આ ફરમાનો 24 જે આપ્યા ને આજથી શરૂ કરે સમજાવવાનું. મારો પણ તમને એ સમજાવવાનું સરળ કરી અને સમજાવીશ એવો પ્રયત્ન રહેશે. જીવ માત્ર ઉપર દયા ભાવ રાખે, ધર્મમાં નિજ ધ્યાન રાખ્યું ને એનો અર્થ મારા પ્રમાણે મારા મતે હું એવો કરું છું કે ઘણા કહેતા હોય ને કે અમે ધ્યાન કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ. ધ્યાનની સ્થિતિ તો ગુરુ મહારાજ મને તમને શીખવે એટલે ધીમે ધીમે પરિપક્વ સ્થિતિએ પહોંચે, પણ એથી એ સરળ વાત આમાં મને તમને બાબાએ બતાવી દીધી. મારી સમજણ પ્રમાણે નિજ ધર્મમાં ધ્યાન રાખવું એનો અર્થ હું એવો કરું છું કે ભગવાન જે છે ને તમારા ઈષ્ટદેવ, એની સાથે તમારે પોતાપણાની ભાવના રાખવી. ભગવાન મારા છે, આ ઈષ્ટદેવ એ મારા છે અને મારામાં જ એ સમાયેલા છે, આવો ભાવ રાખવો પોતાપણાનો. એટલે ભગવાને એવો કોલ આપ્યો છે કે હું એના સાંસારિક જવાબદારીઓ વહન હું કરીશ. પોતાપણાનો ભાવ જ્યાં સુધી મન તમને સ્થિર થતો નથી ને ત્યાં
ત્યાં સુધી તો કદાચ માં ગંગા માએ જેમ ગંગા સતી માએ કીધું છે કે મનને સ્થિર કરીને આવો ને મેદાનમાં. મન તો કદાચ સ્થિર થઈ જાય પણ પોતાનો ભાવ લાંબો તો વધ્યો છે. જીવ છે અને આ જીવની ગતિ એવી છે કે સંસારિક વાસનાઓ પરત્વે, વિષયો પરત્વે, ભૌતિક સુખસાયરી પરત્વે મને તમને બહુ જ મમત વરે. બહુ એ વિષયો પરત્વે મમત વરે. એમાંથી મનની વૃત્તિઓને ખેંચી લેવી અને એ બધી જ ચિત્તની વૃત્તિને સ્થિર ક્યાં કરવી? તો કે આપણા ઈષ્ટના ચરણ, ભગવાનના ચરણ. નિજ ધર્મનું ધ્યાન રાખવું એનો અર્થ હું આ કરું છું. ₹501 રામ ભરોસે આવે છે. ખૂબ ધન્યવાદ. બીજા એક ₹501 પણ રામ ભરોસે આવે છે. ખૂબ ધન્યવાદ. પરમાર્થના કાર્યને માટે કાયમ ને માટે તત્પર રહેવું, તૈયાર. અને એવું કહ્યું એમાં કે જૂજ જીવવું છે હે ભક્તજનો, જીવવાનું બહુ ઓછું છે એટલે સાર અને અસારનો વિચાર કરી અને ચાલવું. આ બીજું પરમાન. મને તમને જ્યાં સુધી આ માનવ દેહ મળ્યો છે ને એ મનુષ્ય શરીરમાં જ એ સ્વતંત્રતા છે કે આને સત્ય કહેવાય આને અસત્ય કહેવાય. એ આ માનવ દેહ મને તમને મળ્યો એના સમયે જ વિચાર કરી શકે. કાયમને માટે ભગવાનમાં ભોતાપણું રાખવું, પરમાર્થના કાર્યને માટે તૈયાર રહેવું. પરિવાર વ્યવહારિક કોઈ પણ કાર્યોમાં જેમાં આપણે વારે વારે ચર્ચા કરતા હોય કેટલું રહેવું છે, કેટલું રહેવું છે. વાસ્તવિક સમય આવે તો એ વાસ્તવિક સમયે આ જે જીવની ગરમી છે એની સાથે જો ભજનરૂપી બળાપો ન હોય, ભક્તિનો બળાપો ન હોય તો એને બહુ જ તકલીફ પડે.
ત્રીજું જે ફરમાન છે એનો આધાર લઉં તો એમાં એવું કહ્યું કે ગતગંગાનું જે ગોઠું હોય, જેને ખરેખર અમને પામવા હોય તો વાદ વિવાદ કોઈની નિંદા કે ચેષ્ટા ક્યારેય કરે નહીં. વાદ વિવાદ અને કોઈ તમારે ત્યાં ભજન ભક્તિનું કે સત્સંગનું વાયક લઈને આવે, આમંત્રણ લઈને આવે, તો એ વાયકને પૂર્ણ અંતરના ઉમળકાથી વધાવી લેવો. આપણી કથાને હજી 4 દિવસ બાકી છે અને એ અંતિમ અવધિ સુધીમાં 24 ફરમાન હું તમને સમજાવીશ. વાદ વિવાદ ન કરો. કથાના મંડપમાં બેઠા હોય પછી વાત કરવાની શું જરૂર પડે? એ તો કયો મને મંડપમાં આવીને બેસી જાય, આપણી જગ્યા આપણને મળી જાય, પછી વાત નહીં કે વાત કરવાની જરૂર જ નથી. અમે ઘણી વાર તો શું કે અમારે પહેલા તો એવું અમુક કથાઓમાં હોય વચ્ચે મંડપમાં સ્તંભ આવે ને તો ઘણાને એવી ટેવ હોય કે થાંભલાને ટેકો દેને બે, અને કોઈ ટેકે બેસી ગયો હોય તો એને ઊભા કરે કે આ તો મારે અહીં ટેકે બેવું પડશે. આવું હોય બાકી અહીંયા તો એ જ સ્થિતિ. નિંદા કે ચેષ્ટા એમાં ક્યારેય પડવું નહીં. વાદ વિવાદમાં પડવું નહીં, તર્ક વિતર્કમાં પડવું નહીં. આમાં આમ કીધું છે, આ પુસ્તકમાં કે આ જગ્યાએ આવું કીધું છે, ફલાણી જગ્યાએ પેલા સંત મહાત્મા આવું બોલ્યા હતા, આવી વાદ વિવાદમાં પડવું નહીં. ભગવાનમાં જ્યારે પોતાપણાનો ભાવ આવશે એટલે આપોઆપ એવો ફેર પડે તમારી બુદ્ધિ જે છે ને એ બુદ્ધિ શુદ્ધ થવા લાગે. બુદ્ધિ એવો બહુ તર્ક કરે, ખરેખર આમ હોય, આવું હશે, આમ કરાય, એટલે મહાપુરુષોએ પણ તમને સાવધાન કરી દીધા. અને બાબાએ આ ફરમાનમાં બતાવ્યું પૂર્ણ શ્રદ્ધાથી વાયકને વધાવવું. એમાં બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી, અંતરના ભાવથી એને વધારો. અને એ સત્સંગનું કે જ્યારે હરિકીર્તનનું વાયક આવ્યું હોય એમાં હાજરી આપવી. અને બીજી એક વાત એ કહું તમને, જેટલા સમયની અવધિ હોય, ચાહે 5 કલાક હોય, 3 કલાક હોય, 2 કલાક હોય, એ સમયની અવધિ દરમિયાન એક ક્ષણને માટે તત્વ ત્યાં આંટો મારી અનુભવ કરવા જેવો. આપણે બધા જતા જ હોઈએ છીએ પણ એનો મેઇન અર્થ આ છે. કોઈને ત્યાં આપણે યજ્ઞ હોય કે પૂર્ણાવધિના સમયે આપણે જઈએ એનો અર્થ એવો છે, જ્યારે ઉણાવતી થાય અને એનું બીડું હમવાનું હોય ને એ વખતે યજ્ઞ નારાયણ ભગવાન યજ્ઞની વેદિકા ઉપર પ્રગટ થાય અને એ પ્રગટે એટલે બધા જ ત્યાં ભક્તજનો જનો હોય ને એના ઉપર એની દ્રષ્ટિ પડે, એની કૃપા દ્રષ્ટિ મારા તમારા ઉપર પડે એટલે આપણે સનાત થઈ ગયું. એટલે હું કહે છે કે
કોઈ પણ ધાર્મિક વાયક આવે ને એને અંતરના ઉમળકાથી વધારે અને ઘણીવાર મને તો હું તમને સૂક્ષ્મતાની ગતિ કહું, સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ રહેવું, સૂક્ષ્મ કરવો, વ્યવહાર એ સૂત્રને ધ્યાનમાં રાખીને તમને સૂક્ષ્મતાથી કહું. ઘણીવાર આવું કોઈ કહેવા આવે ને તો એ આમ હા પાડે વધારે ખરું, પણ બાબાએ હા રાખ્યો છે ક્યાંથી કે હૃદયના ઉમળકાથી એને વધારવું. ઉપર છે હા પાડે પણ મનમાં એમને ન ગમતી વાત આવું ગમી છે નથી ગમી આકૃતિ ગુણાત્મક થઈ હતી. એની આકૃતિ મને તમને જણાવી દે કે આ વાત આને ગમે છે કે નથી ગમે. એટલે એવું કીધું કે હૃદયના ઉમળકાથી એ વાયકને વધાવ્યું. ત્યાર પછી ચોથું ફરમાન એવું કીધું ગુરુના પાદના સંસર્ગમાં રહી ગુરુ ચરણની સેવા કરવી અને આ ગુરુ આપે જ્ઞાનને નિર્ધાર માને એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો અને બાબા એની બીજી લીટીમાં એવું કહે છે કે ધણી ઉપર જો તમે ખરી નિષ્ઠાથી ધારણા રાખશો ને ધણી ઉપર તો એ ધણી અવશ્ય તમારો થઈને તમારું કામ બહાર પાડશે. ધણી ઉપર ખરી ધારણા રાખનારનું તમામ કાર્ય એ બહાર પાડશે. અને એ કાર્યો બહાર પાડે અને ભક્તિની લહેર તમારી એવી જગાવે કે તમારી ભક્તિને કવચથી સાચવી રાખે. ગુરુના ચરણનું સેવન કરી પૂર્ણ ધારણા રાખે એવો ભાર મૂક્યો છે. કોઈ પણ વાદ વિવાદમાં ન પડીએ અને એક જ વચનામૃત મને જે મારા ગુરુએ કીધા છે એ જ પ્રમાણ થવું, એમાં શ્રદ્ધા રાખી ચાલવું એવી વાત. એટલે વારે વારે મને યાદ કરવાનું મન થાય. આપણે ગાન નથી કરવું પણ ગુરુજી જે બતાવે ને એ રસ્તો મને તમને અનુભવીએ બતાવ્યો છે એમ સમજીને એમાં આગળ ચાલે. સવા ભગતે તો ત્રણ વસ્તુ બતાવી, આપ કથા, પર કથા અને વાદ્ય કથા. તમે આવું કીધું એમાં આમ હતું તો એને ન ગમે, પણ તમારે જો ખુદ નો વિકાસ કરવો હોય તો બાબા એવું કહે છે કે કદાચ કોઈ તમને સૂચન કરે ને તો એનું હેતેથી ઉમળકાથી સ્વીકાર કરો, એમાં તમારું કલ્યાણ છે. આપ કથા ત્રણેય પ્રમાણ સવા ભગત એની વાણીમાં સમજાયેલા છે. આપ કથા, પર કથા, વાદ્ય કથા. પર કથા એટલે જ્ઞાને એવી વાત એવી ટેવ હોય કે બીજાની વાતો જ કરી કરી કરે. આ વાસ્તવિકતા સમાજની બતાવી
અને તમે વિચાર કરો, નારાયણદાસ બાપુએ જે આ ગ્રંથની રચના કરી ને, એ રચના ને બહુ લાંબો સમય નથી થયો. ભારત ખંડની આ ભૂમિ ઉપર અંગ્રેજી શાસન હતું ને, એ સમયની જ આ રચના. જે તે સમયે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરી અને સમાજની સ્થિતિને ધ્યાનમાં રાખી નારાયણદાસજી આ ગ્રંથ એની રચના કરી. અને આ ગ્રંથની રચના પાછળ ભગવાન મહાદેવજી શિવની આજ્ઞા એ મૂળમાં. ધર્મદાસજી પોતાના પુત્ર એક પછી એક પ્રશ્નો પૂછે છે, એમાં વચ્ચે વચ્ચે આ ફરમાન સમજાવે છે. બાબા યાદ ગુરુના ચરણોનું સેવન હું તમે કરીએ ને, તો એનાથી બાબા એવું કહે છે જ્ઞાન અને સાર બંનેનો નિચોડ સમજાય. તમે વિચાર કરો, રામચરિત માનસનું પાત્ર સબરી દેવી, ગુરુના વચનમાં એવો દ્રઢ અને નિશ્ચય અને નિર્ધાર હતો કે એક જ ભરોસે જરૂર મારી કુટિયા ઉપર રામ આવશે આવશે આવશે. પ્રથમ ભગતિ સંતન કર શરીર મમ કથા પ્રસંગા, શરીર મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. સંતોનો સંગ કરવો, ગુરુજનોનો સંગ કરવો, પ્રથમ ભક્તિનું સોપાન. નવધા ભક્તિનું જે વર્ણન બતાવ્યું છે રામચરિત માણસમાં, એવું ભાગવતમાં બતાવ્યું છે નવધા ભક્તિ વિશે સુખદેવજી મહારાજ. પણ ભેદ એટલો છે કે રામચરિત માણસમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા એવું કીધું, અને અમારે ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોર, શ્રવણમ કીર્તનમ વિષ્ણોર, અર્ચનમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. ભક્તિના સોપાનના આશ્રય આપને કહું તો, બાબાએ જે આ ચોથું ફરમાન મને તમને બતાવ્યું કે ગુરુના ચરણનું સેવન, એના દ્વારા મારી અને તમારી ભક્તિ એનો દ્રઢ નિર્ધાર થશે. ગુરુએ આપેલા વચનો એમાં પૂર્ણ ભરોસાથી ચાલે એને જરૂર હરિની પ્રાપ્તિ થાય. એક વર્ષ બે વર્ષ, તમે વિચાર કરો કે પોતાની સબરી દેવીની ઉંમર 7 વર્ષની હતી અને ત્યારથી એ ગુરુ મતંગ ઋષિના સંપર્કમાં આવ્યા, અને સબરી દેવી એને ગુરુના વચનમાં કેવો ભરોસો. સબરીના નાનપણની વાત મેં એક જગ્યાએ વાંચી હતી, એના આધારે આપણે થોડી વાત કરી દઉં, મને યાદ આવ્યું એટલે, કે સબરી દેવી છે ને 5-7 7-1 વર્ષની ઉંમર હતી, અને એના
વિરજાતિના રિવાજ પ્રમાણે એના માતા પિતાએ નાનપણમાં લગ્ન એ સબરીના ગોઠવી દીધું. બહુ સમજવા જેવી કથા છે. કઈ એમને કોઈ બે પાંચ મિનિટ નો સંપર્ક થઈ જાય ને તરત દ્રઢતા આવી જાય એવું નથી બનતું બા. હા, પૂર્વની પૂંજી તમારી બળવાન હોય અને તરત જ્યોત થી જ્યોત પ્રગટી જાય તો વાત જુદી છે, એ તો અલગ ઘણી રીતે છે. બાકી તો તમારે એની સાથે દ્રઢતા કરવા માટે બહુ વેઠવું પડતું હોય. અને સદા એવા ભક્તો જોયા છે, કશો કે જે કરવી હોય ભલે કરી લે, હું તો એમને હાલવા. નાનપણમાં સબરી દેવીના લગ્ન એના માતા પિતાએ નક્કી કરી દીધા. અને સબરીને ખબર જ નથી, એની જે નાની નાની સખીઓ હતી ને એ સખીઓએ કીધું કે અમે હું સાંભળ્યું છે તારા લગ્ન થવાના. કોણે કીધું તમને? તો કે અમને તો તારા માતા પિતા પાસેથી ખબર મળી અને બધા બાર વાતો કરે. સબરી કે એવી વાત છે? તો કે હા. તરત જ પોતાના માતા પિતાની પાસે જઈ નાની કાલી વાણીમાં પૂછ્યું કે મારા લગ્ન થવાના છે? તો કે હા બેટા, આપણા કુળ પરંપરા અને રિવાજ પ્રમાણે તારા લગ્ન કરી દેવા પડે. હવે તારી ઉંમર થતી જાય છે, મોટી થાય છે તું એટલે, અને જે તે સમય તો બાળ વિવાહમાં બહુ જ પૂષણો સમાજમાં હતા અને એ વખતની વાત તો શું કહેવી. સબરી એ વખતે વિચાર કર્યો કે હજી તો મને ખબર કઈ નથી પડતી, પણ એ જયારે 5 વર્ષની ઉંમરની હતી ને ત્યારે એક એવી ઘટના બની હતી કે એના ગામમાં સાધુ સંતો આવેલા અને સાધુ સંતોએ સત્સંગ કરાવ્યો હતો અને સત્સંગ આ 5 વર્ષની ઉંમરમાં સબરીએ સાંભળેલો અને એમાં વારે વારે સંતોએ એક વાત ઉપર એવો ભાર મૂક્યો હતો કે આપણે નાની ઉંમરથી જ્યારે હરિનું સ્મરણ કરીએ ને એનું સરનું લઈએ ને તો હરિ મને તમને મળે. અને સબરીએ જ્યારે આ વારે વારે દ્રઢતાથી વાત સાંભળી મનમાં દ્રઢ નિશ્ચય કરી નાખેલો કે જરૂર મારે હરીને જ મળે. વિટમણા એ હતી કે માતા પિતાને કેમ સમજાવવા, સમાજને કેમ સમજાવવો, પોતાની ઉંમર નાની. એટલે સબરીએ આ વાત જ્યારે સાંભળી એટલે માતા પિતાને પૂછ્યું એટલે એની માએ કહ્યું કે બેટા હા તારા લગ્ન કરવાના. મનમાં ને મનમાં વિચાર કરે છે ક્યારે મારા લગ્ન કરવાના છે, બસ 5 દિવસ બાકી છે દીકરી. મનમાં સબરીએ વિચાર કર્યો કે કાંઈક રસ્તો કરવો છે એટલે નાની ઉંમર એ વખતે બીજું તો એને શું સમજાય, પણ આંખો બંધ કરી પેલો સત્સંગ જે સાંભળેલો ને એ થોડો ઘણો યાદ એટલે આંખ બંધ કરી અને હરી હરી એવું પોકાર કરી અને પ્રાર્થના કરી કે મને કંઈક રસ્તો બતાવ. બે દિવસ વિદ્યાન, 3 દિવસની વાર હતી એટલે સબરીના ઘરે બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ. એમાં જાન આવે એટલે એમના કુળ પરંપરા પ્રમાણે જાને આવોને ભોજન કરાવવું પડે અને એ ભોજનમાં પશુ પક્ષી આદિનું માંસ આપવું પડે. આવો દિવાળી એટલે મરેલા પશુ પક્ષીઓ એ લાવવા માંડ્યા, એક બાજુ મૂકવા માંડ્યા, એ બધી તૈયારી કરી. સબરી આ બધું જુએ છે, ઓહો મારા લગ્ન પાછળ આવી જીવ હિંસા થાય છે. સંતોએ જે શબ્દો બોલેલા એને યાદ કે ક્યારે હિંસા ન કરવી, વાદ વિવાદ ન કરવો, ચોરી ન કરવી, એટલે એને મા કે બાપ એની સાથે વાદ વિવાદ નહોતો કર્યો. મનમાં ને મનમાં એ પ્રાર્થના કરવા લાગી કે કંઈક રસ્તો મને બતાવો, હે હરિ હે ઠાકર. મનમાં બહુ જ ઉદ્વેગ થયો એટલે માને આવીને પૂછ્યું કે આ બધા શું કામ લાવે છે મરેલા પશુઓને?
દીકરી ગાય ને તારી જાન આવે ને એટલે આપણા રિવાજ પ્રમાણે જાન વાળાને આ ભોજન માણસનું એવું કરાવવું પડે એટલા માટે હે માતા એવું ભોજન ન કરાવી અને સાદું ભોજન કરાવીએ તો ન ચાલે તો કે ના દીકરી ન ચાલે એ વખતે સબરીને હૃદયથી લાગી મનમાં નિશ્ચય કર્યો કે એવું કરું કે આ ઘર છોડી ભાગી જાય બે જ દિવસની વાર હતી અને એવું કહેવાય છે સબરીએ પોતાના મનનો નિશ્ચય દ્રઢ કરી અને પોતાના ઘરનો ત્યાગ કરી દીધો ઘર છોડી દીધું અને જંગલમાં દૂર દૂર સુધી ભાગવા પોતાનું જે ઘર હતું એ છોડી અને ભાગતા 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 ઘોર જંગલમાં આવી પહોંચી અને એ જંગલમાં એક સુંદર મજાનો આશ્રમ જોવામાં આવ્યો આશ્રમની પાસે આવી અને ઊભી રહી મનમાં વિચાર થયો કદાચ આશ્રમમાં જઉં અને આશ્રમમાં એ મહાત્મા મને સ્વીકારે કે ન સ્વીકારે મને રહેવા દેશે કે નહીં રહેવા દેશે પછવાડે સંતાઈ ગઈ એટલે ધીમે 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 દિવસ પૂરો થયો રાત્રિ થવા આવી સંધ્યાકાળ થયો આખો દિવસ તો એમને પસાર કર્યો સંધ્યાકાળ પણ થયો અને રાત્રિ થઈ મધ્ય રાત્રિ પોતાનું નિત્ય કર્મ આદિ પરિપૂર્ણ કરી આશ્રમની પોતે પ્રદક્ષિણા કરતા શ્વાસોશ્વાસની ગતિ ચાલતી હોય એવી અનુભૂતિ થઈ આવી જયારે અનુભૂતિ થઈ એટલે મગન ઋષિને એમ થયું કે કોઈ પશુ હોય કદાચ હિંસક પશુ લાગે છે નાનકડી 7 વર્ષની કન્યા છોકરી એની પાસે આવી જુએ છે બેટા કોણ છે તું દીકરીએ જવાબ આપ્યો બાપુ હું તો એક ભીલની કન્યા છું સબરી બહુ કાલી કાલી ભાષામાં કહે છે કે હું તો અહીંયા તમારી પાસે રહેવા આવી છું મતન મોડીએ એની સાથે સંવાદ કર્યો બેટા અહીંયા ન રહેવાય આ તો અમારો મૂડીઓનો આશ્રમ છે નહીં બાપજી હું તો મારું ઘર છોડી અને આવી છું અને પછી પોતાની સાથે બનેલી ઘટના સબરીએ વર્ણની સંભળાવી મતંગ મુનિએ એ વખતે દ્રઢ નિર્ણય કર્યો કે આ જે જીવ છે એ બહુ ઉચ્ચ કોટીનો છે અને પરમની આના ઉપર અવશ્ય કૃપા છે એટલે આને મારે હવે તરછોડાય નહીં બેટા જરૂર તું મારા આશ્રમમાં રહે દરરોજ સવારમાં બ્રહ્મમુહૂર્તમાં મતન મુનિની સેવા કરે તુલસી પત્ર પુષ્પ આદિ લાવી આપે ફળ લાવી આપે ગુરુજીને પ્રશ્ન કરીને પૂછે છે ગુરુદેવ અમે તો ભીલ જાતિના કહેવાય મને કોઈ બીજું ભક્તિનું સોપાન કંઈ ખબર નથી હું તો માત્ર નામ લઉં છું છતાંય મને કંઈક શીખવજો
ગુરુ મતન મુનિએ એ વખતે સાત વર્ષની જે કન્યા હતી એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને હાથ મૂકી આશીર્વાદ આપ્યા, બેટા તને બધું જ આપે, તું જે નામનો આશ્રય કરે છે ને એ નામનો આશ્રય એ તું પકડી રાખજે, જરૂર જગતનો નાશ તને એકવાર પ્રત્યક્ષ મળશે, જા મારા આશીર્વાદ છે. અને પછી નાનીએ સબરીને દીક્ષિત કરી, ધીમે ધીમે 11 વર્ષની ઉંમર થઈ. અને પછી તો ગુરુ જે જે મનમાં ઈચ્છા કરે પૂજન અર્ચનની એ ઈચ્છા કરે એ પહેલા પૂર્વ તૈયારી સબરી દેવીએ કરી લીધી હોય બાળકો. આવી ગુરુના ચરણની ભક્તિ, પોતાના ઈષ્ટના મનમાં જે સંકલ્પ થાય ને એ સંકલ્પ પોતે તરત જ એ સિદ્ધ કરી દે શિષ્ય કે સાધક, એનું નામ દ્રઢતા કહે. આવું જોઈએ છે, હવે આ માગે છે, એનું નામ પૂર્ણ દ્રઢતાથી સબરીએ એ વખતે ગુરુની ભક્તિનું આચરણ શરૂ કર્યું છે. બાપ આને પછી તો માનો ને સબરીની ઉંમરની વૃદ્ધિ થવા લાગી, ગુરુ મહારાજની ઉંમર થઈ અને મતંગ મુનિના જીવનમાં આ મૃત્યુનો છોડવાનો સમય નજીક આવ્યો. અને એ વખતે મતંગ મુનિએ સબરીને જેમ રામદેવજી બાબાએ આ ફરમાન બતાવ્યા ને એવી રીતે સબરીને ગુરુ ઉપદેશ છેલ્લો આપ્યો. જે કંઈ જ્ઞાન ચર્ચા કરવાની હતી એ ચર્ચા કરી લીધી અને અંતિમ સોપાનમાં એવું કીધું કે સબરી, મારા તમામ જે શિષ્યો છે ને એ તમામ શિષ્યગણમાં જે શિષ્યોએ મારો દ્રઢ એવો ભરોસો કર્યો હોય ને તો એમાં તું પ્રથમ નંબરમાં આવે છે. સબરી, મને પણ તારા ઉપર બહુ જ દ્રઢ ભરોસો છે, તું આવીને આવી રીતે નામ જપને વળગી રહેજે, એક વખત તને પ્રગટ પ્રભુના સાકાર દર્શન થશે. મારે તો હવે આ મૃત્યુનો છોડવાનો સમય નજીક આવ્યો છે. અલગ ધણીના દર્શન થશે, પરમાત્માના સાકાર સ્વરૂપની કૃપા તારી ઉપર વરસશે, જાઓ બેટા. સબરી એ વખતે ભાવ વિભોર થઈ, મતંગ મુનિએ એક વખતે પોતાના નેત્રો બંધ કર્યા અને નામનો નાદ જગાવી પોતાનું જે ચૈતન્ય હતું એ ધ્યાન કરી ઈષ્ટદેવના ચરણમાં પોતાની ચેતનાને જોડી દીધી અને દેહોત્સર્ગ કરી દીધો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. પોતાના આશ્રમનો તમામ ભાર સબરી દેવી ઉપર આવ્યો. સબરી દરરોજ કુટિયાને વાળે, આશ્રમને સુંદર રીતે સજાવે અને ત્યારથી પરબ્રહ્મ પરમાત્મા સાકાર ક્યારે પધારે એની રાહ જોવા લાગ્યા. ગુરુપાદ સેવન કોને કહેવાય એનો આ બહુ પરમ શ્રેષ્ઠ દાખલો છે. સબરી પૂર્ણ દ્રઢતાથી, દ્રઢ ભરોસાથી અને શ્રદ્ધાથી સાકાર પધારશે, રામ જરૂર આવશે એવી રાહ જોવા. અને એક સમય એવો નજીક આવ્યો
સાકારના આગમનનો સમય નજીક આવ્યો. સુંદર મજાની કુટિયા શણગારી છે, રસ્તા ઉપર ફૂલ બિછાવ્યા અને દરરોજ ફળોમાં એ બોર લાવી અને ટોપલીમાં મૂકી રાખતી કે આજે મારે ત્યાં આવશે સાકાર સ્વરૂપ પરમાત્માનું રામ, કાલે આવશે, આજે આવશે, એને દરરોજ બધી તૈયારી કરી રાખતી. અને એ શુભ સમય નજીક આવ્યો. સુંદર મજાના બોર ટોપલીમાં તૈયાર રાખ્યા છે, રસ્તા ઉપર ફૂલ બિછાવ્યા. શુભ સમય નજીક આવ્યો અને રામજી કુટિયા ઉપર આવ્યા લક્ષ્મણ સહિત. અને એ બંને જ્યારે આવ્યા એટલે સબરી જે રસ્તે આવ્યા એ રસ્તેથી બીજા રસ્તાને શણગાર દીધી. એ વખતે આ બાજુ આ બંને કુમારોને એ રસ્તા ઉપર આવતા અને ચાલતા જુએ છે. બીજા જે નાના નાના શિષ્યો હતા એને આવી અને કહ્યું કે દેવી ત્યાં કોઈ કુમારો આવ્યો એવું લાગે છે, અમને ચાલો ને. સબરીએ ત્યાં નજીક આવી આંખો પર સાજલી કરી અને જોયું તમે કોણ છો, અરે આ તો આ રસ્તા ઉપર તમારે નથી ચાલવાનું, મારા રામને ચાલવાનું. એ વખતે લક્ષ્મણ સહિત રામજી સાકાર રૂપે પધારેલા છે અને રામજીએ સબરીની સામે દ્રષ્ટિ કરી, બંનેની દ્રષ્ટિ એક થઈ, શક્તિપાત થયો અને સબરીના શરીરમાં નવી ચેતના આવી, આત્માની જાગૃતિ થઈ ગઈ. અને એ જ વખતે રામનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપથી એ સબરીને એ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ અને વાણી દ્વારા કહેવા લાગી કે વર્ષોથી હું જેની રાહ જોતી એ સ્વયં રામ આપણ છો કે શું. રામ એ વખતે પરિચય ગયો, હા દેવી એ જ હું છું અને આ મારી સાથે જે ઊભા છે ને ધનુષ્ય ધારણ કરી એ મારા નાના ભાઈ લક્ષ્મણ છે, શેષનો અવતાર છે. દેવી પછી તો આપને ટૂંકમાં કહું કે રામજીએ દર્શન આપ્યા, સબરી સ્નાથ થઈ અને એ વખતે પોતાના મુખની વાણી દ્વારા રામજી સ્વયં પોતે પોતાની વાણીથી સબરી દેવીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. નવધા ભક્તિનું સબરી દેવીને જ્ઞાન આપ્યું અને એ વખતે સબરી દેવી તો ગુરુની ભક્તિ એવી દ્રઢ કરેલી છે કે સબરી દેવીમાં તો નવે નવ ભક્તિના પ્રકાર વિદ્યમાન રામજીને દેખાણા થયો. ભગવાન રામજીએ જ્યારે નવતા ભક્તિનો ઉપદેશ પૂર્ણ કર્યો એટલે સબરીએ પ્રાર્થના કરી કે પ્રભુ હવે મારા મનની એક જ ઈચ્છા છે કે આપ મારી સન્મુખ બંને ઊભા રહો અને આપના સાનિધ્યમાં હું મારા દેહનો ઉત્સર્ગ કરું, બસ એ જ છે ઈચ્છા. સબરી દેવીએ એ વખતે રામ લક્ષ્મણને ઊભા રાખી પાંચ પ્રદક્ષિણા કરી બંનેને અને પછી રામજીની સન્મુખ ઊભા રહી હાથ જોડી પરમ ચેતનાને પ્રાર્થના કરી અને એવો ચમત્કાર થયો કે જ્યોત જ્યોતમાં જ એ સબરી દેવીના શરીરમાંથી જ્યોત પ્રગટી અને એનો દેહ કેમ વિલીન થયો કોઈના જાણવામાં ન આવ્યો. અને સબરીની જે જ્યોત હતી ને એ જ્યોત પરમાત્મા સ્વરૂપ રામમાં વિલીન થઈ. અને એ વાત આપને કહું કે ભગવાન રામચંદ્રજીએ રામચરિત માનસમાં અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો, અનેક જીવાત્માઓને સનાથ કર્યા, પરંતુ સારૂપ્ય મુક્તિ જો કોઈને આપી હોય ને તો એ રામચરિત માનસ પૂર્ણતયા એકડે એકથી છેલ્લે સુધી તમે જુઓ તો સબરીને એકને જ સારૂપ્ય મુક્તિ આપી. આવી જે કૃપા હોય છે ને ભગવાન અને ભક્ત બે વચ્ચે જ આનો વાદ સંવાદ થાય, એમાં કી ત્રીજો કોઈ આવે, ત્રીજો કોઈ એમાં ખપે જ નહીં મારા હરિને.
આપણે કહીએ છીએ ને કે એકલા જ આવ્યા, એકલા જ જવાના, એ ન્યાય છે. અને પેલું સાખીએ કહે છે, એમાં કહે છે ને, ગુરુ ગોવિંદ દોડો ખડે કિશકો લાગુપાર, બલિહારી ગુરુદેવ કે અને ગોવિંદ દિયો ગુરુ ગોવિંદ બે ઉભા હોય. અને એ વખતે શિષ્ય સાધક જે હોય એને મનમાં એમ થાય કે